કેમ છો બાળ મિત્રો મજામાં છો ને સૌ બાળ મિત્રો તમારા સૌ સરસ્વતી વિદ્યા સંકુલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે સપ્ટેમ્બરની સ્વપોથીમાં વિષય ગણિતમાં પાના નંબર 28 અને પાના નંબર 29 શીખીશું અગાઉ આપણે ગણિતમાં પાના નંબર 20 21 પાના નંબર 22 પાના નંબર 23 પાના નંબર 24 પાના નંબર 25 પાના નંબર 26 અને પાના નંબર 27 શીખી ગયા બરાબર આજે આપણે પાના નંબર 28 અને પાના નંબર 29 શીખીશું તો તમારે સૌએ સપ્ટેમ્બરની વિષય ગણિતની ગણિતની સ્વપોથી કાઢવાની છે તેમજ પેન્સિલ કાઢવાની છે અને તમારે સૌએ સ્વપોથી કાઢીને હું જે રીતે વિડીયોમાં તમને બતાવું એ રીતે તમારે બોલીને સ્વપોથીમાં લખવાનું છે તો તમે સૌ તૈયાર છો ને બાળકો તૈયાર છો ને સરસ તો તમારા સૌની નજર અહીંયા પહેલાં હું તમને સ્વપોથીમાં સમજાવી દઉં બધાની નજર સ્વપોથીમાં પછી હું તમને વર્ણમાં સમજાવું છું બરાબર તો જુઓ બાળ મિત્રો આ છે સપ્ટેમ્બરની સ્વપોથી વિષય ગણિત બરાબર વિષય ગણિતમાં આપણે પાના નંબર 28 અને પાના નંબર 29 શીખવાનું છે પાના નંબર 28માં આપણે 57 શીખવાના છે અંક 57 આ અંકમાં 57 છે અને આ શબ્દમાં 57 છે બરાબર હવે આપણે તમારા સૌની સ્વપોથીમાં આ રીતે 57 લખેલા આપ્યા છે બરાબર તો તમારે શું કરવાનું છે આ જે ખાના ખાલી આપેલા છે તેમાં તમારે શું લખવાનું છે પાછળ સાતળ 57 બધા ખાનામાં પાછળ સાતળ 57 લખવાનું છે શું લખવાનું છે પાછળ સાતળ 57 હવે જુઓ અહીંયા આ તમને અહીંયા આપ્યું છે સંખ્યા લેખન 50 + 7 = 57 બરાબર તો તમારે શું લખવાનું છે આ નીચે જે ખાના ખાલી આપ્યા છે તેમાં લખવાનું છે 50 + 7 = 57 50 + 7 = 57 આ રીતે બધા ખાનામાં તમારે લખવાનું છે હવે નીચે જુઓ નીચે તમને આપ્યું છે આસોપાલવના પાન ગણો અને લખો આ તમને આસોપાલવના પાન આપેલા છે તેને આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા છે 14 તો તમારે સૌએ અહીંયા લખવાનું 14 બરાબર તો આ તમને પાના નંબર 28 સમજાવ્યું બરાબર હવે તમને પાના નંબર 29 સમજાવ્યું છું બરાબર તો અહીંયા જુઓ અહીંયા પણ તમને રીતે જ આપી છે અહીંયા આપી પાછળ આગળ 58 ને આ રીતે બધા નીચે તમને ખાના ખાલી આપેલા છે બરાબર તો આ ખાનામાં શું લખવાનું છે તમારે પાછળ આગળ 58 પાછળ આગળ 58 એ રીતે બધા ખાનામાં પાછળ આગળ 58 લખવાનું છે બરાબર હવે તમારે અહીંયા સંખ્યા લેખન લખવાનું 50 + 8 = 58 તો તમારે અહીંયા જે ખાના ખાલી આપ્યા છે આ બધા તેમાં 50 + 8 = 58 50 + 8 = 58 એ રીતે બધા ખાનામાં લખવાનું છે હવે જુઓ નીચે તમને આપ્યું છે ચોકલેટની સંખ્યા ગણો અને લખો અહીંયા તમારે ચોકલેટ ગણવાની છે તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલી ચોકલેટો છે 16 તો તમારે આ ગોળ રાઉન્ડ છે એમાં 16 લખવાના છે બરાબર તો તમને સૌને સમજ પડી ગઈ ને પાના નંબર 28 અને પાના નંબર 29 માં કઈ રીતે લખવાનું છે પડી ગઈ ને સમજ તો જુઓ બાળ મિત્રો હવે હું તમને બોર્ડમાં સમજાવું છું તો તમારે બોર્ડ સામે ધ્યાન રાખવાનું છે બધાની નજર બોર્ડ સામે Thank you.
Teko energi. Jo bar mitro, aje apni kana nambar kyari sane kana nambar 29 kya barabar ne? Tumne sohi samajh padi gai ne? Swapati ma kente lakho ne bhi samjhave tumne ane word ma pan samjhave che barabar? To tamare pehla sankara karna che, ap pachi sankara karna lakhvana che. Pachi 58 lakhvana che, pachi 50 samjhave barabar? 58 sankhya lakhe sankhya lekhan lakhvanu che barabar ne? તમારે સમયે આ રીતે સ્વાગતીમાં લખવાનું છે અને લખીને તેના ફોટા પાડીને ટીચરને મોકલવાના છે. જો બાળ મિત્રો તમારા સૌનું હોમવર્ક નિયમિત આવવું જોઈએ. અમુક વિદ્યાર્થીનું હોમવર્ક નિયમિત આવતું નથી. જેનું હોમવર્ક નિયમિત નહીં આવે તેની આખરી નિયમિત પુરાશે નહીં. માટે બધાએ હોમવર્ક નિયમિત મોકલવાનું છે જેથી કરીને તમારી આખરી નિયમિત પૂરી શકાય. અને તમારે ઘરે નિયમિત અંક બોલતું રહેવાનું છે. કેટલા બાળકો બોલે છે ઘરે અંક નિયમિત બોલો છો ને બધા? હવે તો બધાને આવડી ગયું છે બરાબર ને? તો બધાએ ઘરે નિયમિત અંક બોલતું રહેવાનું છે. જો તમને ના આવડે તો મમ્મી અથવા પપ્પાને કહેવાનું, તમને પાસે લઈને બેસે અને તમને અંક બોલાવે બરાબર ને? તો તમે સૌ બોલો છો ને નિયમિત ઘરે અંક? કેટલા બાળકો બોલે છે બોલો છો ને? સરસ, અંક બોલવાના બરાબર ને? પછી સ્વાપોતીમાં લખવાનું, નોટમાં લખવાનું બરાબર, અને ટીચર વિડીયો મોકલીએ તમારે નિયમિત જોવાનો. જે ટીચર તમને ભણાવે છે એ રીતે તમારે ઘરે